नमो नमः छात्राः, कथं सन्ति? सर्वं कुशलं? शोभनम्। विद्यार्थी मित्रों, आजे हूँ तमने केटलाक चित्रों देखाड़ीश। ए चित्र ने तमारे ध्यान थी जोवाना छे। ए चित्र कई बाबतनू छे ए पण तमारे कहेवानू छे। तो चित्रों जोईए आपणे। सरस। एतत् कस्य चित्रम् अस्ति? शोभनम्। ताजमहल विश्वमां प्रख्यात छे, बराबर ने? 7 अजायबीओ पैकी एक छे। अपना भारत में कोई मेहमानो आवे त्यारे मोटा भागे ए ताजमहल नी प्रतिकृति लईने पछी जता होय छे, अने विदेश में जई अने अपना भारत ने आ रीते पण याद करता होय छे। त्यार पछी आपणे बीजू चित्र जोईए तो एतत् कस्य चित्रम् अस्ति? शोभनम्। आ चित्र कुतुब मीनार नू छे। आ कुतुब मीनार ए दिल्ली मां आवेलो छे, बराबर छे ने? चलो हवे आपणे आगळनो एक चित्र जोईए। तमे बधाए कदाच ए जोयुं पण हशे, बराबर ने? चलो आपणे जोईए आगळनो चित्र छे। एतत् कस्य चित्रम्? कोण बोल्यो ए? खूब सरस। आ अक्षरधाम मंदिर नू चित्र छे। खूब सरस बेटा। आ अक्षरधाम मंदिर गांधीनगर मां पण आवेलू छे, अने एथी पण मोटू एना जेवू ज बीजू मंदिर ए दिल्ली मां आवेलू छे, बराबर छे? हवे तो एवुं थयुं छे के विदेश थी आवता लोको अक्षरधाम मंदिर नी मुलाकात खास ले छे। ફક્ત તાજમહેલ જ જુએ છે એવું નથી, અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લઈ અને પછી પોતાના દેશમાં પરત જતી વખતે ભારતની એક સંસ્કૃતિનો ભવ્ય વારસો એની એક સરસ મજાની યાદગીરી પણ સાથે લઈ જતા હોય છે। ત્યાર પછી આપણે એક સરસ મજાનું ચિત્ર જોઈએ તો એતત કસ્ય ચિત્રમ અસ્તિ શોભનમ। ખૂબ સરસ। વિવેકાનંદ રોક દક્ષિણ ભારતમાં આવેલું છે, બરાબર ને? તો આવી રીતે આપણા ભારતમાં આવેલા અલગ અલગ સ્મારકો, અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ સ્થાન એની આપણે અહીંયા બેસીને ઓળખ કરી, બરાબર છે? એ બધા જ સ્થાન, એ બધા જ સ્મારકો આપણા ભારતની ભવ્યતાને આખા વિશ્વની સમક્ષ દેખાડે છે, પ્રદર્શિત કરે છે। તરહી અત્ર ધ્યાનમ દદાતુ। અહીંયા આપણે આગળ જે ચિત્ર જોવાના છીએ એ ચિત્ર કઈ પ્રકારનું છે તમારે મને એ જણાવવાનું છે। કેટલાક ઉત્સવો હશે, ક્યાંક નૃત્ય હશે, તો એ કઈ પ્રકારનું ચિત્ર છે, એ ચિત્રમાં શું પ્રદર્શિત થાય છે એ તમારે ધ્યાનથી જોવાનું છે। ધ્યાનેન પશ્યતુ અનંતરમ તસ્ય ઉત્તરમ અપી દદાતુ। ધ્યાનેન પશ્યતુ એતત કસ્ય ચિત્રમ અસ્તિ। આ કયું ચિત્ર છે? પતંગ ચગાવે છે। ખૂબ સરસ। કોણ બોલ્યું એ? ખૂબ સરસ। તો એ પતંગ ચગાવવાના ઉત્સવને આપણે શું કહીએ છીએ? ઉત્તરાયણ, મકર સંક્રાંતિ। આ ખીહર કોણ બોલ્યું? હા, એ સ્થાનિક ભાષા થઈ ગઈ, બરાબર? પરંતુ ઉત્તરાયણ અથવા તો મકર સંક્રાંતિ એ શુદ્ધ ગુજરાતી ભાષામાં સ્વીકારાયેલો શબ્દ છે, મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ, જેમાં આપણે સરસ રીતે પતંગ ચગાવીએ છીએ। હમણાં તમે બધાએ પતંગ ચગાવી હશે ને, ખૂબ મજા કરી હશે, કેમ? સરસ। તો હવે આગળ આપણે એક બીજું ચિત્ર જોઈએ। આ ઉત્સવ તો આપણા ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવીએ જ છીએ, મકર સંક્રાંતિનો, બરાબર ને? તો હવે આગળનું એક સરસ મજાનું જે ચિત્ર છે ને, એ ચિત્ર કઈ પ્રકારનું છે જોવો જોઈએ, પછી ઓળખવાનો પ્રયાસ કરો કે આ ચિત્રમાં કયા ઉત્સવને અહીંયા દર્શાવવામાં આવ્યો છે, બરાબર? તો એતત કસ્ય ચિત્રમ અસ્તિ। હા, એકલા ભાંગડા નથી। કોણ બોલ્યું? ભાંગડા, ભાંગડા, ના ના ના, પંજાબી છે, 100% પંજાબી છે, અને તમે જવાબથી એકદમ નજીક છો। ફક્ત ભાંગડા નથી કરતા, પરંતુ જેમ આપણે અહીંયા ઉત્સવ સમયા હોય અથવા તો પછી આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે ગરબા કરીએ છીએ ને, એવી રીતે ખાસ કરીને પંજાબમાં એ સ્થાનિક કક્ષાએ એ ગરબાની જગ્યાએ ભાંગડા કરતા હોય છે, ઉત્સાહમાં આવીને આનંદ વ્યક્ત કરવા માટે, આનંદની અભિવ્યક્તિ કરવા માટે। પરંતુ આ ચિત્ર જે છે ને એ લોરીનું છે,
बराबर ए उत्सव पंजाब में उजवामां आवे छे। सरस रीते उजवामां आवतो जे उत्सव छे ए दरमियान पण पंजाब में लोको भांगड़ा करे छे, खूब सरस। आपणे आगळ जोईए तो बीजुं जे चित्र हूँ तमने देखाड़ू छू, आ चित्र कई बाबतनुं छे? एतत् कस्य चित्रमस्ति? शोभनम, दुर्गा पूजा। दुर्गा पूजा बंगाळमां खूब ज प्रख्यात छे, आपणे खूब जाणीए छीए बधा। तो दुर्गा पूजानुं आ सरस मजानुं चित्र तमे लोकोए जोयुं, तो आ चित्रथी आपणने खबर पड़ी के अहींया दुर्गा माताની पूजा थई रही छे अने ए दुर्गा पूजा बंगाळ राज्यमां सरस रीते प्रचलित छे। અને ફક્ત બંગાળમાં નહીં પરંતુ હવે તો આખા વિશ્વમાં એ દુર્ગા પૂજા પ્રચલિત થઈ ગઈ છે। ત્યાર પછીનું આપણે એક ચિત્ર સરસ મજાનું જોઈએ તો એતત કસ્ય ચિત્રમસ્તિ શોભનમ। આ ચિત્ર દાલ સરોવરનું છે, કાશ્મીરમાં આવેલું છે બરાબર। એશિયાના ઘણા બધા મોટા જે સરોવર છે ને એ પૈકીનું એક એવું આ દાલ સરોવરનું છે। તો મિત્રો, આપણે જે ઉત્તરાયણ, લોહરી, બંગાળની દુર્ગા પૂજા, પછી કાશ્મીરનું લેક, તાજમહેલ, કુતુબ મિનાર, દિલ્હી અક્ષરધામ મંદિર, આ બધા જે ચિત્રો આપણે જોયા ને એ ચિત્રો આપણા ભારતની ભવ્યતાને સમગ્ર વિશ્વની સામે પ્રદર્શિત કરે છે। તો આવું જ આપણા ભારતની ભવ્યતાને પ્રદર્શિત કરતું એક સરસ મજાનું ગીત છે જે આપણે સૌએ નિહાળવાનું છે અને ધ્યાનથી સાંભળવાનું છે, ધ્યાનેન શૃણોતું। ખૂબ સરસ, જુઓ હવે થોડી વારમાં તમને એક ગીત અહીંયાથી અમે શરૂ કરીશું અને તમને લોકોને એ સરસ મજાનું ગીત સંભળાશે, જોવાનું પણ છે, સાંભળવાનું છે। ગીત સાંભળી લીધા પછી હું તમને લોકોને કેટલાક પ્રશ્ન પૂછીશ બરાબર। તો ચાલો આપણે સાંભળીએ એ સરસ મજાનું ગીત। તો વિદ્યાર્થી મિત્રો,
તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે શું ભણવાના છીએ. ધરા ગુર્જરી નામનું આ સરસ મજાનું તમે જે ગીત સાંભળ્યું એના ઉપરથી જ તમે લોકોને ખ્યાલ આવી ગયો. અગાઉ આપણે જે ચિત્રો જોયા, અગાઉ આપણે કેટલાક સ્થળોની મુલાકાત જેવું કર્યું, તો એના ઉપરથી તમને લોકોને ખ્યાલ આવી ગયો કે આજે આપણે ધોરણ 6ના બીજા સત્રના છઠ્ઠા પાઠને ભણવાનો છે. એ પાઠનું નામ છે ભવતુ ભારતમ, એટલે કે ભારત દેશ એ કેવો થવો જોઈએ, ભવિષ્યમાં અમે ભારતને કેવું જોવા ઈચ્છીએ છીએ, એ પ્રકારની સરસ મજાની સુંદર વિભાવના આ સંસ્કૃત ગીતની અંદર રજૂ કરવામાં આવી છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં છઠ્ઠો પાઠ એટલે કે ભવતુ ભારતમ એ કાવ્યને આપણે જોઈએ. તમારે એ જોવાનું પણ છે, તમારા પાઠ્યપુસ્તકમાં તમારે ધ્યાન પણ રાખવાનું છે. અહીંયાથી તમને એ ગીતનું સરસ મજાનું શ્રવણ કરાવવામાં આવશે અને એ ગીત તમારે સાંભળતું પણ જવાનું છે, સ્ક્રીન પર તમારે જોતું પણ જવાનું છે. એ ગીત અમે બીજી વખત પણ પ્લે કરીશું, જેથી કરીને તમારે બીજી વખત એ ગીતને જોવું હોય, સાંભળવું હોય તો તમે સાંભળી શકો. બરાબર, તો ચાલો પહેલી વખત આપણે આ ગીતને સાંભળીએ, સાથે સાથે આપણે એના શબ્દો પણ જોતા જઈએ અને ગીતને સાંભળતા જઈએ. તો ગીત આ રહ્યું. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, 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 ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભવતુ ભારતમ ભવતુ ભારતમ. ખૂબ સરસ.
તમે લોકોએ એ ગીત સરસ રીતે સાંભળી લીધું છે, બરાબર? હવે ફરી પાછું આપણે એક વખત એ ગીતને એટલા માટે સાંભળશું કારણ કે એની અંદર આવેલા કેટલાક શબ્દો જે છે ને, કદાચ ક્યાંક આપણને એનો અર્થ ન આવડતો હોય એવું બને, બરાબર? તો આપણે એ બધા શબ્દોને નોંધી લેશું, ત્યાર પછી એક પછી એક શબ્દો તમે કહેશો મને, એટલે એ શબ્દને અહીંયાથી આપણે સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું. ફરી પાછું આપણે આ ગીત સાંભળીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, 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 ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભવતુ ભારતમ ભવતુ ભારતમ. તો વિદ્યાર્થી મિત્રો, ગીત સાંભળવાની તમને લોકોને મજા પડી ને? ખૂબ સરસ. હવે આમાંથી કેટલાક કઠિન શબ્દો જે છે એ આપણે સમજવાનો સરસ રીતે પ્રયાસ કરવાનો છે. તો પહેલો કઠિન શબ્દ મને કોણ જણાવશે? મોહન ભ્રાતા ભવાન વદતુ, તમારા માટે અપરિચિત શબ્દ કયો છે જે શબ્દ તમે પહેલી વખત જોઈ રહ્યા છો? કર્મનૈષ્ઠિકમ શોભનમ. કર્મનૈષ્ઠિકમ શબ્દનો આપણે અહીંયા અર્થ જોવાનો પ્રયાસ કરીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં જ એનો સરસ મજાનો અર્થ આપ્યો છે. પાઠ્યપુસ્તકમાં કયું ચિત્ર આપ્યું છે જ્યાં કર્મનૈષ્ઠિકમ શબ્દ પણ લખ્યો છે? કોને કોને ખબર પડી? ભગવદ્ ગીતા. ખૂબ સરસ. કોણ બોલ્યું એ? ખૂબ સરસ. હા, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે તું કર્મ કર, બરાબર ને?
આપણે એવું પણ સાંભળ્યું છે ને બધાએ કે તમારે કર્મ કરવાનું છે, ફળની અપેક્ષા નથી રાખવાની. આપણા વડીલો, આપણા દાદા, આપણા મમ્મી પપ્પા આવું બધું બોલતા આપણે ક્યારેક ક્યારેક સાંભળ્યા છે, બરાબર ને? તો બસ એ ભગવદ્ ગીતાનું વાક્ય જે છે ને એમાંથી જ આ શબ્દ લેવામાં આવ્યો છે, કર્મનિષ્ઠિકમ. આપણે આપણા કર્મની અંદર નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્મ આપણે કરવાનું છે, જેથી કરીને આપણે આગળ પણ સરસ રીતે કર્મનિષ્ઠ થઈ શકીએ. ત્યાર પછીનો અન્ય શબ્દ કયો છે? કહ વદતિ ભવતુ પ્રણવ ભ્રાતા, ભવાન વદતુ. તમારા માટે અપરિચિત શબ્દ કયો છે? જે શબ્દ તમે પહેલી વખત જોઈ રહ્યા છો. શક્તિ સંવૃતમ, શક્તિ સંવૃતમની બાજુમાં કયું ચિત્ર આપ્યું છે? ખૂબ સરસ, આપણા સૈનિકોનું ચિત્ર આપેલું છે, બરાબર ને? તો સૈનિકો જે છે એ શક્તિથી યુક્ત ન હોય તો આપણું રક્ષણ કરી શકે? આપણા ભારત દેશનું રક્ષણ કરી શકે ખરા? ના કરી શકે. તો આપણે બધા સાથે મળીને આપણા દેશના સૈનિકો શક્તિયુક્ત થાય એવી આપણે ધારણા કરવાની છે, અને એ માટે આપણે મહેનત કરવાની છે, બરાબર? સાગર ભ્રાતા, ભવાન વદતુ. તમારા માટે અપરિચિત શબ્દ કયો છે? જે શબ્દ તમે પહેલી વખત જોઈ રહ્યા છો. શસ્ત્રધારકમ, શોભનમ. શસ્ત્રધારકમ જો તો ત્યાં બાજુમાં કયું ચિત્ર આપ્યું છે? ખૂબ સરસ, ગુરુ તેગ બહાદુરનું ચિત્ર આપ્યું છે, બરાબર? શીખ ધર્મના ખૂબ સારા વિદ્વાન અને પૂજનીય એવા સંત થઈ ગયા એ ગુરુ તેગ બહાદુરજી. એમણે ધર્મનું રક્ષણ કરવા માટે થઈને શસ્ત્ર ધારણ કરેલું. શાસ્ત્રના તો એ પોતે વિદ્વાન હતા જ, પરંતુ શાસ્ત્રની સાથે એમણે શસ્ત્ર પણ ધારણ કર્યું હતું, કારણ કે જ્યારે જરૂર પડે છે ધર્મની રક્ષા કરવા માટે, પોતાનું બલિદાન આપવા માટે પણ એ પોતે તૈયાર થઈ ગયેલા, પોતાનું બલિદાન આપી દીધેલું. તો આ પ્રકારે આપણને અહીં શસ્ત્રધારક શબ્દનો અર્થ સમજાવવામાં આવ્યો છે. ત્યાર પછી બાજુમાં કયો શબ્દ છે બીજો, કોણ કહેશે? કાર્તિક ભ્રાતા, ભવાન વદતુ. કાર્તિક કુત્ર અસ્તિ? હા, ભવાન વદતુ. કયો શબ્દ છે? શાસ્ત્રધારકમ. જો ફક્ત એક માત્રાનો જ ફરક આવ્યો, બરાબર ને? પરંતુ અર્થ બદલી જાય છે. એક છે શસ્ત્રધારક અને બીજો છે શાસ્ત્રધારકમ, બરાબર? ત્યાં આપણને ગુરુ તેગ બહાદુરજીનું જેમ અગાઉ કહ્યું એ પ્રકારનું બલિદાન પણ આપણને યાદ આવે છે. શસ્ત્ર પણ ધારણ કરી શકે છે અને એ જ વ્યક્તિ શાસ્ત્ર પણ ધારણ કરી શકે છે, બરાબર? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના સ્વાધ્યાયને સમજવાનો પ્રયાસ કરીએ. સ્વાધ્યાય કઈ પ્રકારનો આપ્યો છે આપણે જોઈએ તો, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો હું અહીંયાથી એક વખત એ શબ્દ બોલું, ત્યાર પછી તમારે એને બે વખત અનુચ્ચારણ કરવાનું છે. ભવંતઃ સર્વે તસ્ય અનુચ્ચારણમ અપિ કુર્વંતુ. તો શરૂ કરીએ. આપણે બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં હશે અને કાન અહીંયાથી જે બોલાઈ રહ્યું છે તે સાંભળવા માટે હશે, બરાબર છે? ચાલો શરૂ કરીએ. આપણે શક્તિ સંભૃતમ, જોશથી ઉચ્ચારણ કરવાનું છે. આજુબાજુ ખબર પડવી જોઈએ કે આપણે સંસ્કૃત ભણીએ છીએ, બરાબર ને? એટલે જોશથી મસ્ત રીતે ઉચ્ચારણ કરશો. જેટલું તમે બોલશો ને એટલું તમને જલ્દીથી સંસ્કૃત આવડશે, બરાબર ને? જલ્દી જલ્દી શીખવું છે ને. ચાલો આપણે ફરી પાછું ઉચ્ચારણ કરીએ. ચાલો અંદર જુઓ બધા. શક્તિ સંભૃતમ, યુક્તિ સંભૃતમ, ત્યાર પછીનો શબ્દ છે કર્મનૈષ્ઠિકમ. કર્મનૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ. શસ્ત્રધારકમ, શોભનમ. અનંતરમ અસ્તિ શાસ્ત્રધારકમ. શાસ્ત્રધારકમ, ખૂબ સરસ. તમે બધાએ ખૂબ સરસ અનુચ્ચારણ પણ કર્યું. તમને તો સંસ્કૃતના કેટલાક સારા સારા ઉચ્ચારણ કરતા પણ આવડવા લાગ્યું છે. ખૂબ સરસ બાળકો, શોભનમ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું છે કર્મનૈષ્ઠિકમ,
रिक्तस्थान नैष्ठिकम, तो रिक्तस्थान एटले के खाली जगह में शू आवशे? मोहन भ्राता भवान वदतु। धर्मनैष्ठिकम, खूब सरस। कर्मनैष्ठिकम, धर्मनैष्ठिकम, खूब सरस। अनंतरम अस्ति, द्वितीय अस्ति। भारतम, भारतम, रिक्तस्थानम, भारतम। कोण बोल्यू ए? खूब सरस पूर्वा भगिनी, खूब सरस। तमे पण खूब सरस रीते बोल्या। जो भारतम, भारतम रिक्तस्थान में शू आव्यू छे? भवतु भारतम, आपणा पाठनुं पण टाइटल छे, याद रही गयुं ने तमने बधाने? खूब सरस। हवे पछीनो जवाब मने कोण आपशे खबर छे? तमारामांथी कोणो हवे मने आपशे? ख्याति भगिनी, भवती वदतु। शस्त्रधारकम, रिक्तस्थानम, धारकम, खूब सरस। शोभनम, शस्त्रधारकम, शास्त्रधारकम, खूब सरस। त्यार पछीनो कोण जवाब मने आपवानुं छे? पूनम भगिनी, भवती वदतु। पूनम भगिनी वदतु। रीति संस्कृतम, रिक्तस्थानम, संस्कृतम, रीति संस्कृतम, नीति संस्कृतम, खूब सरस। शोभनम, त्यार पछीनो जवाब मने कोण आपवानुं छे? धरा भगिनी, भवती वदतु। आनो जवाब शू आवशे धरा भगिनी? तमे बोलो। भक्ति साधकम, रिक्तस्थानम, साधकम, शोभनम, मुक्ति साधकम, भक्ति साधकम, मुक्ति साधकम, शोभनम। तमे बधा खूब चतुर छो, तमने बधाने तो जल्दी जल्दी आवड़वा लाग्यू छे। नमस्कार।